नमस्कार, हूँ छू भूमित जानी અને તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। સમાચારો પર નજર કરીએ તો વડોદરાથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। વડોદરામાં એમએસ યુનિવર્સિટીની સિન્ડિકેટ કમિટીની ચૂંટણી મુદ્દેના સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરાની અંદર 25મીએ આ ચૂંટણી પહેલા જ 10 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે। એમએસ યુનિવર્સિટીની અંદર જ્યારે 14 પૈકી 10 બેઠકો ચૂંટણી પહેલા જ બિનહરીફ જાહેર થઈ ચૂકી છે। ટીચર કેટેગરીના 4 બેઠકો માટે 6 ફોર્મ ભરાયા છે, જ્યારે ભાજપના બે જૂથો વચ્ચે સમાધાન ફોર્મ્યુલા સફળ નીવડ્યો છે। તો એમએસ યુનિવર્સિટીની અંદર ચૂંટણીને લઈને મહત્વના સમાચાર, સત્તાધારી સંકલન જૂથ વચ્ચે ભાજપે સમાધાન કરાવ્યું છે, જેને લઈને 25મી તારીખે જે ચૂંટણી યોજાવાની છે તે પહેલાં જ 10 બેઠકો પર બિનહરીફ જાહેર કરવામાં આવી છે। 14 પૈકી 10 બેઠકો ચૂંટણી પહેલાં જ બિનહરીફ થઈ ચૂકી છે। ટીચર કેટેગરીના 4 બેઠકો માટે ફોર્મ ભરાયા હતા, ભાજપના બે જૂથો વચ્ચે સમાધાન ફોર્મ્યુલા સફળ રહ્યો છે। તો વડોદરા એમએસ યુનિવર્સિટીમાં સિન્ડિકેટ કમિટીની ચૂંટણી પહેલા જ 10 બેઠકો પર બિનહરીફ જાહેર થઈ છે। 25મીએ આ ચૂંટણી યોજાવાની હતી, જે પૂર્વે જ 14 પૈકી 10 બેઠકો ચૂંટણી પહેલા જ બિનહરીફ જાહેર થઈ ચૂકી છે। ભારતીય જનતા પાર્ટીએ વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં સફળ દાવ રમ્યો છે। એમએસ યુનિવર્સિટી સિન્ડિકેટની બેઠકમાં મોટાભાગની બેઠકો બિનહરીફ જાહેર થઈ છે અને શહેર ભાજપ અધ્યક્ષ વિજય સાહેબ ની સાથે વિજયભાઈ જે રીતે ઝઘડો હતો આપે સમાધાન કરાવ્યું, બંને જૂથો વચ્ચે સફળતા મળી। આમ તો બધા જ પાર્ટીની સાથે જોડાયેલા કાર્યકરો છે, કોઈ પણ પ્રકારનો ઝઘડો નહોતો, નાનું મોટું મંદું કદું, એમ છતાં પણ બધા સાથે રહીને આજે સમરસતાથી બધા જ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, બિનહરીફ એ લોકો જીત્યા છે, સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। કેટલી બેઠકો બિનહરીફ જાહેર થઈ છે અને હવે ટીચર કેટેગરી માટે બધા જ ઉમેદવારો બિનહરીફ જીત્યા છે અને આવનારા દિવસોમાં પણ આવી જ રીતે સમરસતાથી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિકાસમાં આ સૌ લોકો જોડાય એવો અમારો પ્રયત્ન રહેશે। દિનેશભાઈ યાદવ પણ વિજેતા થયા છે, દિનેશભાઈ શું કહેશો બિનહરીફ જાહેર? યુનિવર્સિટીના ઇતિહાસમાં પહેલી વખત બિનહરીફ જીતવાનું બહુ આનંદ છે અને સંસ્થામાં ઇલેક્શન ના થાય એ જ સારું છે, સમરસ થાય એ સારું। આ મહત્વના સમાચાર વડોદરાથી મળ્યા, જ્યાં એમએસ યુનિવર્સિટીની અંદર જે ચૂંટણી યોજાવાની હતી એ ચૂંટણી પૂર્વે જ 10 બેઠકો પર બિનહરીફ થઈ છે। બેઠકો બિનહરીફ જાહેર કરવાનો ભારતીય જનતા પાર્ટીનો દાવ સફળ રહ્યો છે, એટલા માટે એક તરફ સેલિબ્રેશન ચાલી રહ્યું છે તો બીજી તરફ તમામ 14 બેઠકો બિનહરીફ જાહેર કરવાનું જે ભારતીય જનતા પાર્ટીનું પ્લાનિંગ હતું તેના પર પાણી ફરી વળ્યું છે અને તેની પાછળનું એક કારણ નિકુલભાઈ પટેલ છે કે જેમને ટીચર્સ કેટેગરીમાં ફોર્મ ભરીને પોતાની દાવેદારી યથાવત રાખી છે। નિકુલભાઈ, જે રીતે તમામ બેઠકો બિનહરીફ જાહેર થઈ, આપે હાર નથી માની? મેં હાર એટલે નથી માની કારણ કે તમે જુઓ તો હું એક શિક્ષકનો પ્રતિનિધિ છું,
ટેકનોલોજી ફેકલ્ટીમાંથી અને એ લોકોએ મને એક દાયિત્વ સોંપ્યું છે અને જ્યારે બી સિન્ડિકેટ એક એક્ઝિક્યુટિવ બોડી હોય એની અંદર જ્યારે મારો હક હોય તો મેં એમાં એટલે નોંધાયું છે કે એમાં ટીચરોનું બી પ્રતિનિધિત્વ છે. તો જે રીતના તમે યુનિવર્સિટીની અંદર છેલ્લા 5 વર્ષમાં શિક્ષકોના જે પ્રશ્નો છે એનું નિરાકરણ નથી આવી રહ્યું, એ પછી શિક્ષકોના પેન્શન ચાલુ થવાની બાબત હોય, એમના કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમની બાબત હોય, તેમના પ્રમોશનની બાબત હોય, કોઈ પણ જાતનો એમાં સોલ્યુશન યોગ્ય સમયે આવી નથી રહ્યો. એના લીધે શિક્ષકોનું યોગ્ય પ્રતિનિધિત્વ મળી રહે, એક પોલિટિકલ ડેમોક્રેસી જેને કહેવામાં આવે એની અંદર એક હેલ્ધી કોમ્પિટિશન હોવી જોઈએ, જેના ભાગરૂપે મને મારા હજી બી જે શિક્ષક સેનેટ મેમ્બર જેના પર વિશ્વાસ છે કે તેઓ મને વોટ કરશે અને સિન્ડિકેટની ચૂંટણીમાં મને વિજય બનાવી અને ત્યાં શિક્ષકોનું યોગ્ય પ્રતિનિધિત્વ રહે એના માટે મને ચૂંટીને લાવશે. નિકુલભાઈ, આટલા બધા પ્રશ્નો છે, તમે એકલા જ વિચારો છો આ જે લોકો બિનહરીફ જાહેર થયા છે તે લોકો કેમ આ બધું નથી વિચારતા? તમે જો તો બરોડા યુનિવર્સિટી ટીચર એસોસિએશનના નેજા હેઠળ અમે લોકોએ ઘણી વખત અહીંયા ધરણા બી કર્યા છે, રજૂઆત બી કર્યા છે. હું તો એટલું કહીશ કે જ્યારથી સેનેટ મેમ્બર બન્યો છું, વાઇસ ચાન્સેલર શ્રી એક સેનેટ મેમ્બરને સાંભળતા બી નથી, મુલાકાત બી નથી આપી રહ્યા. તો જે લોકો આજે સપોર્ટ કરી રહ્યા છે કદાચ એમના મંતવ્ય પ્રમાણે એ બધાને યોગ્ય સંતોષ મળતો હશે, પણ તમે આજની તારીખમાં જો યુનિવર્સિટીમાં ઘણા પ્રશ્નો છે, જેવી રીતે છેલ્લા રિક્રુટમેન્ટ તમે જુઓ તો આજે બંધ થઈ ગઈ છે, ખાલી જે ઓળખતા લોકો મુકતા હતા એવા બધી પ્રોસેસ થયું હોય એવું મને લાગે છે. બાકી બધી ઘણી જગ્યાઓ હજી ખાલી છે, નોન ટીચિંગની ઘણી જગ્યાઓ ખાલી છે, એ બધી કોઈ ભરાતી નથી અને યુનિવર્સિટીનું એડમિનિસ્ટ્રેશન જે કથળી રહ્યું એવું મને સ્પષ્ટ લાગે છે. એટલા માટે મને જે પ્રતિનિધિત્વ મળ્યું છે અને એને હું યોગ્ય રીતે યોગ્ય જગ્યાએ પ્રતિનિધિત્વ આપી શકું એના માટે હું આ મારું કેન્ડિડેચર નોંધાયું છે અને આવનારા દિવસોમાં હું ચૂંટણી લડી અને મને જે સેનેટ મેમ્બર સપોર્ટ કરશે એનો મત મેળવી સિન્ડિકેટ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશ. ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો આજે અને મોટાભાગનું પિક્ચર એમએસ યુનિવર્સિટીની સિન્ડિકેટ ચૂંટણીને લઈને ક્લિયર થઈ ગયું છે. લગભગ 10 જેટલી બેઠકો છે બિનહરીફ જાહેર થઈ છે, પરંતુ નિકુલ પટેલે ટીચર્સ કેટેગરીમાં પોતાનું જે પ્રતિનિધિત્વ છે, જે દાવેદારી છે, યથાવત રાખી છે, એટલે તેમને ફોર્મ પાછું નથી ખેંચ્યું. તેમણે કહ્યું છે કે ટીચર્સ અને પ્રોફેસર્સના ઘણા બધા પડતર પ્રશ્નો છે એમએસ યુનિવર્સિટીમાં, તેની માટે તેઓ લડશે અને તેના જ માટે 25મી તારીખે યોજાનારી ચૂંટણીમાં તેમને ટીચર્સ અને પ્રોફેસર તરફથી જે સપોર્ટ મળશે તેના આધારે પોતાની લડત ચાલુ રાખશે. કેમેરામેન ડીકે સોલંકી સાથે અમિત ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.